સૌરાષ્ટ્રના એક નારી સંત એટલે ગંગા સતી, અને ગંગા સતીએ મોતીના દાણા જેવા અનેક ભજનો માનબાઈને સંબોધન કરી અને કીધા છે, બાપ એક એક ભજનની અંદર વેદનો સાર છે, એક એક ભજનની અંદર ખટશાસ્ત્રનો સાર છે, રામાયણ ભાગવત ગીતા તમામે તમામ શાસ્ત્રના સાર રૂપી માત્ર 52 ભજન લખ્યા છે, પણ જાણીએ 52 મણકાની માળા હોય એવા મજાના રૂડા ભજનો એક એક સંબોધન કરી પાનબાઈને તો એને પાત્ર બનાવ્યું છે, બાકી તો જગતને ગાન આપ્યું છે, જગતને બોધ આપ્યું છે કે હે દુનિયાના જીવો, હે દુનિયાના માનવો, જો ભક્તિના માર્ગે તમારે ડગ માંડવા હોય તો આમ જીવવું જોઈએ, આ કરવું જોઈએ. વીજળીના ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, ત્યાં તો અચાનક અંધારા થાય, વળી નવધા ભક્તિમાં તમારે નિર્મળ થઈ રહેવું પાનબાઈ. એક એક ભજન નેરું તો ડગે, પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. એક એક ભજન એટલે એક એક જાણે હાચા મોતીડાની માળા હું લઈ અને આવ્યા હોય આવા મજાના ગંગા સતીના રૂડા ભજનો લઈ અને આવે છે હેમંતભાઈ ચૌહાણ. એ સર્વે ઇતિહાસનો સિદ્ધાંત એક છે ને સમજવી સતગુરુ કેરી શાન. સર્વે ઇતિહાસનો આ સિદ્ધાંત એક છે ને સમજવી સતગુરુ કેરી શાન. વિપત્તિ આવે પણ વર્તીનો વિપત્તિ આવે પણ વર્તીનો ડગાવીને મેલી દેવું અંતરનો માન, મેલી દેવું અંતરનો માન. પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે ને જેને શિષ તો કર્યા કુરબાન. એ પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે ને જેણે શિષ તો કર્યા કુરબાન. વિપતુ જેને મહારાજ થયા
આપનો સિદ્ધાંત એક છે ને સમજવી સદગુરુજીની શાન તો પડે જેના ધડ તો લડે ને રે એ જણે સાચો રે માંડ્યો સંગ્રામ એ વાશિષ તો પડે જેના ધડ તો લડે જેને સાચો રે માંડ્યો સંગ્રામ પોતાનું શરીર જેને વાલું નો એક છે ને સમજવી સદગુરુજીની શાન સમજવી સદગુરુજીની શાન ભક્તિ વિનાના પાનબાય એ ભગવાન રીજે નહીં ને એ ભલે કોટી કરે રે એ ઉપાય એ ભક્તિ વિનાના પાનબાય એ ભગવાન રીજે નહીં ને એ ભલે કોટી કરે રે ઉપાય ગંગા સતી તો સિદ્ધાંત